સુરત તક્ષશીલા આગની દુર્ઘટનામાં મોત મામલે અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરાઈ સરના જગતનાગર ખાતે આવેલી તક્ષી આર્કેટમાં આગત ચોવીસમી લાગેલી આગમાં બાવીસ માસુના મોત થયા હતા મોત આ દુર્ઘટના બાદ લુકુમારુષ ફેલાયું હતું આ અઠવાડિયા કરતાં વધુ સમય થવા છતાં સરકારી અધિકારીઓ પર કોઈ પગલા ન લેવામાં આવ્યા હોવાથી લોકોએ રૂ સાથે આવેદન આવેદનપત્ર આપવાની સાથે જવાબદાર ડીજીવીસીએલ પાલિકા અને ફાયરના અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી લોક એ માંગ કરી હતી કે ડીજીવીસીએલના કર્મચારીઓ મનપા અને ફાયરના કર્મચારીઓ જવાબદારીથી ભાગી રહ્યા છે ત્યારે હાજર ફાયરના ફાઇટરોના જવાનો સામે પગલાં લેવામાં આવે ફાયરના ઓફિસરની જવાબદારીની બેદરકારી સાફ નજરે આવે છે શરૂઆતના ત્રણ ફાયર ફાઇટરની ગાડીઓમાં તેના હાથ અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરી હોત તો આટલી મોટી દુર્ઘટના ન બની હોત તેમાં આવેદનપત્રની નકલ લખવામાં આવ્યું હતું 택શી આગની કાન બાદ સુરતમાંથી હાઈકોર્ટમાં પણ રીટ દાખલ કરવામાં આવી છે લોકોયા આજે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને મળી કરી રજૂઆત પણ કરવામાં આવી છે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તમામ જવાબદાર સામે પકલા લેવાની માંગ કરવામાં આવી છે સાથે સમગ્ર ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી તેવી માંગ પણ મારું નામ પ્રણવ મગનભાઈ પટેલ છે હું પૂણા ગામ સુરતનો રહેવાસી છું ગત તારીખ ચોવીસને શુક્રવારના રોજ સુરતના તક્ષશી સરથાણા વિસ્તારના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં જે ગોજારી આગની ઘટના બની એમાં બાવીસ જેટલા બાળકોના કરુણ મૃત્યુ થયા છે અને આજે અઠવાડિયું દસ દિવસ થઈ ગયું છતાં પણ કોઈ અધિકારી ઉપર કાયદાકીય પગલાં લેવામાં નથી આવ્યા કોઈના ધરપકડ કરવામાં નથી આવી કોઈ પણ અધિકારી પર ગુના દાખલ કરવામાં નથી આવ્યો અમારી માંગણી એવી છે કે કોર્પોરેશનના અધિકારીઓ ફાયર ફાઇટર્સ કે જે લોકોનું આ મુખ્ય કામ હતું બાળકોને બચાવવાનું રેસ્ક્યુ કરવાનું પણ મીડિયા ફૂટેજ સીસીટીવી ફૂટેજ કે વાયરલ વિડીયો કોઈ પણ તમે ગમે તે જુઓ કોઈ પણ જગ્યાએ તમને ફાયર ફાઇટર્સ રેસ્ક્યુ કરતા દેખાતા નથી જે રેસ્ક્યૂ કરે છે પબ્લિક કરે છે બાળકો ઉપરથી કૂદે છે તેને ઝીલવામાં પબ્લિક છે સીડી લઈને પબ્લિક જાય છે દોરડા લઈને પબ્લિક જાય છે તો ફાયર ફાઈટર્સ શું કરતા હતા આ લોકોની એને ટ્રેનિંગ આપવામાં આવે છે આવી ઘટનાઓની જ એ લોકોને ટ્રેનિંગ કરવા આપવામાં આવે છે અને એ લોકો આ વિષયના પ્રોફેશનલ્સ હોય છે બીજી વસ્તુ એ નોંધી છે અમે કે ડીજીવીસીએલના સ્પાર્કિંગના કારણે આગ લાગેલી છે છતાં ડીજીવીસીએલના કોઈ અધિકારીના જવાબ લેવામાં નથી આવ્યા કે કોઈ અધિકારી પર કોઈપણ પ્રકારની એક્શન લેવામાં નથી આવી ડીજીવીસીએલના અધિકારીઓ એમ કહે છે કે અમારા ડિપાર્ટમેન્ટમાંથી કોઈ ગુનેગાર નથી કોર્પોરેશન એમ કહે છે કે અમારા અધિકારીઓ ગુનેગાર નથી તો ખરેખર આ ઘટનાના જવાબદાર લોકો કોણ છે શું બાળકો પોતે જવાબદાર છે આ વસ્તુના બાળકોએ પોતે પોતાને આગ લગાવી હતી અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે ડીજીવીસીએલના અધિકારીઓને ફાયર ફાઈટર્સ ઉપર ગુના દાખલ કરી ધરપકડ કરવામાં આવે અને આગળ તપાસ કરવામાં આવે ક્યાં અરજી કરવાના અમે ગઈકાલે કલેક્ટર શ્રીને અને સીપી સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યા છે અને આગળ અમે હાઈકોર્ટમાં દાદ માગવા જઈ રહ્યા છીએ હું પોતે અને મારી સાથે નવીનભાઈ પરસોત્તમભાઈ રામાણી અમે બંને જણા આ વસ્તુ કરવા માંગીએ છીએ અમે મૃતકોના પરિવારમાંથી કોઈ બાળકોને ઓળખતા નથી કે મૃતકોના પરિવારને પણ ઓળખતા નથી પણ આ અમારી સામાજિક જવાબદારી બને છે કે જ્યારે અધિકારી તંત્ર હાથ ઊંચા કરી દે તો સમાજમાંથી કોઈ આગળ આવવું જરૂરી બની જાય છે કરવામાં આવી છે અરવિંદ રાઠોડ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત